ગોરાણામાં એક વખત યુવક અને સવારના પોરમાં યોગીજી મહારાજ મંગળ પ્રવચનમાં વાતો કરતા ત્યારે એક વખત સાહજીક પોતાના બધા દાખલાની વાત કરતા કરતા યોગીજી મહારાજ કે ગુરુ એક વખત અમે છે ને મીરસાપરા ગામમાં હતા અને ત્યાં ગામમાં કોઈ હરિભક્તનું ઘર જ નહીં અને એક બે ગુણભાવીઓનું હતું તો એને મંડપ નાનો નાખી આપેલો તો અમે આખી રાત મંડપ નીચે સૂતા ઘરમાં નહીં અને મંડપમાં કોઈ ગાદલા નહીં કોઈ ઓશિકું નહીં હવે તો ગુરુ પદે આવ્યા પછી દસ બાર વર્ષ પછીની વાત છે વાત કોઈ ગાદલું નહીં કોઈ ઓશિકું નહીં અને અમે ત્યાં સુતા તો ઘાસ નાખીને સુતેલા ઢોર ને ખાવાનું ઘાસ હોય ને ગમાણમાંથી લઈ આવ્યા તો બે થપ્પી નાખી દીધા એની ઉપર સુતા તે ગુરુ રાત્રે બધું અંદર નીચે કંઈક સળ વળે તો મેં ઊભા થઈને જોયું તો નીચે તો સાપ હતો કે પેલો ઘાસમાં ભરાઈ ગયો હશે ને આખું ઉચકીને ત્યાં નાખ્યું હશે તો ભેગો અંદર સાપ આવી ગયો હશે ગુરુ અમે તો સુતા તો નીચે આમ સળવડતું હતું પછી ઉભા થઈને રાત્રે જોયું તો સાપ હતો અને પછી સાપ જતો રહ્યો આમ જાડીમાં અમે પાછા સુઈ ગયા બોલો હવે આ તો ફરી એક ઊંઘે આવે સાપ નજર નજર જોયું બે કલાકથી મારી નીચે જ હતો પણ તો એ કેટલો હતો ભીડો યોગીજી મારે હસતા હસતા બધી વાત કરે અને પછી ઘોઘા વદર માં એ ત્યારે તો એક વખત કે રાત્રે કોઢમાં સૂતા તે એટલા બધા મચ્છર કરડે તે ગુરુ સુવાદ ન દે અને જે ભજન થયું જે ભજન થયું આમ એકાકાર થઈ ગયા કે ભજનમાં યોગીજી મહારાજ કે હસતા હસતા બધી વાતો બધી ભીડાની અને પછી બધા યુવકોનો ઉપદેશ આપ્યો કે જો બંગલો ને કોઢ બંગલોને મંડપ બધું એક થઈ જવું જોઈએ ત્યારે લોહાનું દસમું વર્ષના મૃત સિદ્ધ થયું કહેવાય એમ પોતાની લહેકામાં અને આમ લાક્ષણિક શૈલીમાં યોગીજી મહારાજ આવો બધો ઉપદેશ ઘણી વખત આપતા પણ જ્યારે આવી વાતો કરતા ત્યારે બધાને સામે બેઠેલાને આશ્ચર્ય થતું આજે આપણને સાંભળીને આશ્ચર્ય થાય છે કે આટલો ભીડો આટલી મહેનત એમને સત્સંગની વૃદ્ધિ માટે કરીશ જે વાક્ય કાયમ બોલતા કે શાસ્ત્રીજી મહારાજની સંસ્થા વધે માટે હું દાખલો કરું પોતે વૃદ્ધ ઉંમરે ઘણા અશક્ત હતા પણ પોતે ઘણી વખત કહેતા ડૉક્ટરને કહેતા સેવક સંતોને કહેતા હરિભક્તોને સંતોને વાત કરતા કે આ તો હું ખાટલે પડી ગયો હમણાં જો મને મહારાજ બેઠો કરે ને તો રોજના દસ ગામ ફરું એટલો ઉત્સાહ એમને એટલો બધો હતો એક વખત મુંબઈમાં હતા અને ઈશ્વરચરણ સ્વામીએ ન્યૂઝપેપરમાં એક રિપોર્ટ આવેલો એ યોગી મહારાજને દેખાડ્યો કે સ્વામી આ વખતે લગભગ ત્રીસેક હજાર જેટલા વિદ્યાર્થીઓ એ બધા બોર્ડ એક્ઝામમાં બેઠા છે તો યોગીજી મહારાજ કહેવાય ત્રીસ હજાર એટલા બધા તો કે હા સ્વામી આ બધા દસમા ધોરણ બોર્ડ એક્ઝામ પેલી ઇલેવન્થ થશે એટલે કે બધા એક્ઝામમાં બેઠા છે યોગી મહારાજ કે બધાની ઉંમર કેટલી કે સ્વામી તો બધા પંદર સોળ વર્ષના બધા કિશોરો કહેવાય તો યોગી મહારાજ આમ આમ જોઈ રહ્યા હા આશ્ચર્યથી આમ બહુ મોટો લાભ પ્રાપ્ત થવાનો હોય અને આપણે ધારો કે બહુ ભૂખ્યા હોય ને કંઈક સારું ભોજન મળવાનું હોય જે મોઢામાં પાણી આવે ને એમ યોગીજી મહારાજના આમ છે ને હિઝ માઉથ વોઝ આમ લિટરલી વોટરિંગ આમ યોગીજી મહારાજ આમ જોઈ રહ્યા આમ આશ્ચર્યથી આનંદથી ઈશ્વર સાહેબ સાહેબ પૂછ્યું કે સ્વામી કેમ શું વિચાર કરે કરો છો આપ યોગી મહારાજ કે ગુરુ આ બધા સાધુ થઈ જાય તો કે બધા સાધુ થઈ જાય તો કોઈ સંતે હસતા કીધું કે સ્વામી બધા સાધુ થઈ જાય તો રે કે ખાઈશું ત્રીસ હજાર એ વખતે રે કે ખાઈશું તે વખતે એકદમ અલમસ્તામાં યોગીજી મહારાજ હાથનું લટકું કરીને બોલ્યા કે જો ગુરુ આ બધા સાધુ થઈ જાય તો હું રોજ ના દસ ગામ ફરું કે કેટલો ઉત્સાહ એમને ભીડો વેઠવાની તૈયારી કેટલી સામેથી આવકારે સામેથી દરવાજો ખોલે ભીડા માટે કે સત્સંગની વૃદ્ધિ માટે એમને આટલો બધો પુરુષાર્થ કર્યો છે કારણ કે એક મહિમા હતો મહારાજની ઉપાસના ઉપાસના પ્રવર્તનનું જબરજસ્ત અંતરમાં એમને એક ઝીલ હતી અને એને લઈને યોગીજી મહારાજ પોતે આટલો બધો ભીડો એ પોતે કાયમ ખમતા હવે આ તો પધરામણી કે આવી પરિસ્થિતિમાં પણ વ્યક્તિગત રીતે પણ કોઈની સેવા સરભરા કરવાની હોય કોઈ મહેમાન આવ્યા હોય કોઈ હરિભક્ત આવ્યા હોય મોટેરા હરિભક્ત હોય એની બધી રાખ રખાવટ કરવાની હોય મંદિરોની સેવા હોય એ બધામાં પણ પોતે ખૂબ ઉત્સાહથી ઉમંગથી આ બધી જ સેવાના અંગ એમણે નાનપણથી પાડી દીધેલા પહેલાથી જ નક્કી કરી રાખેલું કે સેવા એ જ આપણું જીવન છે એમ કહીને પોતે બધી જ સેવાઓમાં શ્રદ્ધાથી જોડાતા એક વખત ગોંડલમાં રાત્રે સાડા દસ વાગે બધી ચેષ્ટા પૂરી થઈ નિત્યગાન અને પછી બધા ઊભા થતા હતા યોગીજી મહારાજના દર્શન કરીને ઉતારે જતા હતા એમાં અર્જુનભાઈએ સાહજિક રીતે જ કોઈ હરિભક્તને કહ્યું કે મારે તો કાલ સવારે ચાર વાગે તો સ્ટેશને પહોંચી જવું છે ત્યાં મારે સાડા ચારની ગાડી છે અને મારે અમદાવાદ પહોંચવું છે તો મને હવે કોઈ વહેલો ઉઠાડે તો કામ થાય એટલે એમ હજી વાત કરતા હતા યોગીજી મારે તો દૂર બેઠે આમ સંભળાયું નહીં હોય યોગીજી મહારાજને કદાચ પણ એમના ચહેરાના હાવભાવ પરથી યોગીજી મહારાને લાગ્યું કે આમને કંઈક મુશ્કેલી લાગે છે તો તરત મેં નજીક બોલ્યા ગુરુ શું છે તો કે સાંઈ મારે આવું છે અને મને સવારે કોણ વહેલો ઉઠાડશે યોગીભાઈ ગુરુ હું ઉઠાડીશ ને હું તમને વહેલા ઉઠાડ દઈશ કે પણ કે બાબા આપને ક્યાં તકલીફ આપવાની ના રહેવા દો સાં કે ના ના હું તો વહેલો ઉઠું જ છું કે હું તમને આવીને ઉઠાડી જઈશ તો કે સાંઈ પણ મારે તો બહુ વહેલું ઉઠવાનું થશે યોગી મા કેટલા વાગે કે સાંઈ મારે તો ત્રણ વાગે ઉઠું તો બધું ને પૂજા ને બધું થાય ને પછી હું સ્ટેશને પહોંચી શકું કે ગુરુ ત્રણ વાગે ઉઠાડી દઈશ હું તમને જાઓ સુઈ જાઓ કે અને યોગીજી મહારાજ પોતે વહેલા પોણા ત્રણ વાગે ઉઠ્યા અને ત્યાં ઉતારે ગયા અર્જુનભાઈને ઉઠાડ્યા બરોબર ત્રણના ના ટકોરે અર્જુનભાઈને ઉઠાડ્યા અને પછી અર્જુનભાઈને હાથમાં દાંતણ આપ્યું દાંતણ લઈને ગયેલા યોગીજી મહારાજ આ લગભગ છપ્પન કે સત્તાવનની ની સાલની વાત છે પોતે ગુરુપદે હતા એમની ઉંમર છાસઠ વર્ષની સિક્સટી સિક્સ દાંતણ લઈને સાથે ગયેલા અને અર્જુનભાઈ ને કીધું દાંતણ અને હા ભલે સ્વામી હવે હું તૈયાર થઈ દઈશ આપ પધારો યોગીજી મહાર કે ના ગુરુ તમે નાવા માટે આવો મેં ગરમ પાણી મૂકીને આવ્યો છું અને દાંતણ આપ્યું અર્જુનભાઈ કહેવાય એટલે આપણને એમ શરમ આવે કે યોગીજી મારે ક્યાં આપણી સેવા કરવા માંડ્યા બધા અને એમને મનમાં એમ થયું કે ક્યાં ગઈકાલ રાત્રે મેં વાત કાઢીને ક્યાં યોગીજી મહારાજ સુધી વાત પહોંચી ગઈ આ બધું શું થવા માંડ્યું યોગીજી મારે કે જાઓ ગુરુ વિચાર ના કરશો કે દાંતણ કરી લો જલ્દી અને ગરમ પાણી આ બધું તૈયાર કર્યું દાંતણને સૌ જ પતાવીને આવે યોગીજી મહારાજ આમ બે ડોલ ગરમ પાણી તૈયાર રાખેલી ભરીને અને કે ગુરુ સ્નાન કરી લો અને પછી સ્નાન કરી લીધું પછી યોગીજી મહારાજ તો તૈયાર થઈને આવેલા નહીં ધોઈને આવેલા યોગીજી મહારાજ તો અને પછી એમને અક્ષરદેવી પૂજાને બધું કરી લીધું ત્યાં સુધી યોગીજી મહારાજ અક્ષરદેરીના દ્વાર ખોલાવી નાખ્યા અને પછી અર્જુનભાઈને ત્યાં લઈ ગયા અક્ષરદેરીમાં દર્શન કરાવ્યા દંડવત કરાવ્યા એટલે ઠાકોરજીને જગાડ્યા નહીં પણ એમ કે અક્ષરદેરીના દર્શન કરાવ્યા દર્શન પ્રદક્ષિણા દંડવત બધું કરાવડાયું અને પછી તે વખતે યોગીજી મહારાજે આજના દિવસે રાત્રે કહી રાખેલું તે સૂકો નાસ્તો ને મોહન પેલું મગજના ચકતાને બધું ભરાવી રાખેલું બોક્સમાં નાની ટોપલીમાં અને એ પછી યોગીજી મહારાજે રસોડે લઈ ગયા અને એમને કીધું કે લો જમો અને એમાંથી થોડુંક જમાડ્યું અને બાકીનું જેવું હતું એવું પેક કરી આપ્યું અને પછી કે જાઓ ગુરુ હવે તમે નીકળો અને રસ્તામાં પાછ જતા હતા તો એક સેવકને કહી રાખેલું યોગીજી મંદિરમાં કોઈ યુવક હરીબક સેવા કરતા હોય એને કહી રાખેલું તમારે કાલ સવારે વહેલા જાગી જાગ્યો આમને સ્ટેશને મૂકવા જવાનું તો કે ગુરુ આ તમને મૂકી જશે સ્ટેશન એનું સામાન ઉપાડી લો કે અર્જુનભાઈને તો એમ થયું કે હા યોગીજી મહારાજે તો કેટલી બધી મારી સેવા સરભરા કરી કે અને એકદમ આંખમાં આંસુ આવી ગયા અને આમ પંચાંગ પ્રણામ કર્યા અને યોગીજી મહારાજના ચરણોમાં માથું મૂકીને અમને આંખમાં આંસુ આવી ગયા કે સ્વામી તમે મારી આ માટે આટલી બધી તકલીફ હેઠી તરત યોગીજી મહારાજ હાથ પકડી દીધા ગુરુ એવું બોલાય જ નહીં કે આ તો તમે તો મહારાજ શાસ્ત્રીજી મહારાજના ખૂબ કૃપાપાત્ર છો તમારા પિતાશ્રીએ શાસ્ત્રીમાંથી ખૂબ સેવા કરી છે અમને સેવા મળી ગઈને હસતા હસતા પરબુ ઈશ્વરચરણ સ્વામી લખે છે કે જ્યારે નાના મોટા પ્રસંગે અર્જુનભાઈ પોતે સભામાં કે સત્સંગમાં જ્યારે પણ કથા વાર્તા કરતા આ પ્રસંગ પોતે અવશ્ય કહેતા બહુ મોટી ઉંમર સુધી પોતે આ પ્રસંગ કહેતા યોગીજી મહારાજ ધામમાં ગયા પછી પણ ઘણા સમય સુધી અને જ્યારે જ્યારે આ પ્રસંગ કહેતા ત્યારે એમના આંખમાં આસુ આવી જતા એકદમ ગળગળા થઈ જતા કે યોગીજી મહારાજે છાસઠ વર્ષની ઉંમરે વહેલી સવારે આટલી તકલીફ વેઠી ભીડો વેઠી મારી આટલી સેવા કરેલી પણ એમને સત્સંગ આ જ પ્રસંગથી એટલો બધો જીવમાં દ્રઢ થઈ ગયો યુગીજી મહારાજ પ્રત્યે એટલું અપાર હેત થઈ ગયું અને યોગી મહારાજને જે કરાવવું હતું એ કદાચ દસ દિવસ વધારે રાખીને યોગીજી મારે કથા કરી હોત તો કદા થઈ શકત આપણે એવું ના કહેવાય કે ના થાત થઈ શકત પણ આ એક જ પ્રસંગથી જે થઈ ગયું એ બહુ મોટી વાત થઈ ગઈ તો જો આવી રીતે યોગીજી મહારાજ પોતે ખૂબ જ શ્રદ્ધાથી વ્યક્તિગત રીતે પણ પોતે આવી સેવા કરતા કાયમ ઉત્સુક રહેતા આ એમને ભીડો ખમવાની એક તૈયારી હતી યોગીજી મહારાજ એક વખત વાત કરતા યોગી યુવકોને વાત કરેલી કે અમે જૂનાગઢમાં હતા ત્યારે માધવપ્રિયદાસ સ્વામી હતા એકસો વર્ષની એમની ઉંમર હતી અને ગુણાતિયા સ્વામીના ખૂબ જ કૃપા પાત્ર હતા બહુ સમર્થ સંત હતા સ્વામીએ ફરી વખત નિષ્કામ સુધી એમની પાસે લખાવડાવેલી ખૂબ સારા અક્ષર હતા અને બધાને પોતે સંતોને લખી આપતા આ પૂજામાં વાંચવા માટે અને સ્વામીની ખૂબ એમને પાડીને ખૂબ રાજી કર્યા એક વખત મેળી ઉપરથી ચાલતા ચાલતા પડી ગયેલા મોટી ઉંમરને કદાચ ઉપર ગયા હશે અને ખ્યાલચૂક થઈ ગયો હશે તો પડી ગયેલા તો એમને પેટમાં સખત દુખાવો રહેતો બીજું બધું તો મટી ગયેલું પણ પેટમાં દુખાવો ખૂબ રહેતો તે વૈદે કહેલું આ બધું યોગીજી મારે વાત કરે છે તે વૈદ્ય કહેલું હતું કે રોજ એમનું પેટ ચોડવું રિસ્સન આમ બે હાથ પેટ ઉપર મૂકી અને આમ ગ્રાઇન્ડરની જેમ આખું પેટ ચોળવાનું આમ આગળ પાછળના આમ ગોળ તો રોજ એમનું પેટ ચોડવું તો એમને દુખાવો મળશે તે ગુરુ અમે છ મહિના સુધી રોજ માધવ પ્રિયા સ્વામીને દિવસમાં બે વાર પેટ ચોડી આપતા ઉત્સાહથી પાસે બોલતા કેટલી સેવાની એમની શ્રદ્ધા કહેવાય પછી કે બાલમુકુંદ સ્વામી છે એ ત્યાં ગોંડલ ને રાજકોટ બધે આવતા ત્યારે પણ હું તો પાર્ષદમાં હતો યોગીજી મહારાજ કે એમની ભાષામાં તો આમ લાક્ષણિક શૈલીમાં બોલે હું તો પાળો હતો કે અને તે વખતે એમની સેવા કરતો તો એમને બપોરે ઊંઘ આવે નહીં કારણ કે ઉનાળાની ગરમી એટલે હું એમને પંખો નાખી આપતો તે આખી બપોરે એમની બાજુમાં બેસીને હું પંખો નાખતો પછી હસતા હસતા કે એટલો ધીમો પંખો નાખું એટલો સરસ વાયરો આવે ને તે બાલમુકુદ સ્વામીને નસખોરા બોલવા માંડને કે બાલમુકુદ સ્વામીને નસકો લાવવા એટલું સરસ એમને ઊંઘ આવી જાય અને પછી ચાર વાગે જાગે અને પછી કે બસ ત્યારે હું થતો તે જમણા હાથે હાથ ડાબા હાથે નાખું પાછો જમણા હાથે નાખું હાથ થાકી જાય ડાબા હાથે પકડીને નાખું પણ બાલ મુકુદ સ્વામી બે કલાક સુવે તો બે કલાક ગુરુ અમે પંખો નાખતા અને પંખો ના નાખીને ઉઠી જાય તો ગુરુ આપણી અસેવા થઈ જાય લે એટલે આ તો એમની સુવાની તો વાત જ ના આવી બપોરે એમને તો પડકે થવાની વાત જ ના આવી અને આ પાછી ઉત્સાહથી આ બધું મંગળ પ્રવચનમાં આવી બધી વાતો કરતા એટલે એ દ્વારા એમને યુવકોને પણ ખૂબ પ્રેર્યા સંતોને પણ ખૂબ પ્રેર્યા અને બધાને સત્સંગની સેવામાં યોગીજી મહારાજે ખૂબ જોડી દીધા એનું કારણ એ યોગીજી મહારાજે પોતે આટલો ભીડો બેઠ્યો યોગીજી મહારાજના સમાગમમાંથી જે જે સંતો પસાર થયા જે જે હરિભક્તો યુવકો પસાર થયા એ બધાના જીવન જે જે અત્યારે હયાત છે એમાંથી આજે આપણે જોઈએ છે ત્યારે બધાના જીવનમાં આપણને સેવાનું અંગ બહુ જ સરસ દેખાય છે સેવાનું અંગ અતિદ્રઢ દેખાય છે અને જ્યારે જે સેવા મળી મહારાજ સ્વામીની ઈચ્છાથી જે સેવા આપણને સોંપાણી સંસ્થામાં કે ખૂબ શ્રદ્ધાથી ઉત્સાહથી એમાં મંડી પડવું એ અંગ જે યોગીજી મહારાજના સંતો હરિભક્તોમાં દેખાય છે એનું કારણ શું કે એમને યોગીજી મહારાજના સમાગમ મળ્યો અને યોગીજી મહારાજમાં સાક્ષાત આ બધો ભીડો વેઠવાની વૃત્તિ એમની સત્સંગને અર્થે ખપી જવાની વૃત્તિ સેવાનો ઉત્સાહ ઈશક સામેથી સેવા એ શોધી લેવાની એ બધી વૃત્તિઓ એમણે જોઈ તો આજે આપણને દ્રઢ જોવા મળે છે તો જો યોગીજી મહારાજનો આ બધો ઉત્સાહ હતો એક વખત તો શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજને બધા ત્યાં અમદાવાદમાં હતા નિર્ગુણ સ્વામી બધા સાથે હતા અને તે વખતે બન્યું એવું કે અમદાવાદથી સાંજે નીકળી પેટલાદ થઈને બોચાસણ જવાનું હતું તો યોગીજી મહારાજને બધા ત્યાં ચાલ્યા હવે શાસ્ત્રીજી મહારાજના પોટલા યોગીજી મહારાજ ઉચકેલા નિર્ગુણ સ્વામી ની પણ વૃદ્ધ ઉમર એટલે એમના પોટલા યોગીજી મહારાજ ઉજકેલા એટલે માથા ઉપર એમને ત્રણ પોટલા હતા અને યોગીજી મહારાજ ચાલતા બધા સ્ટેશને પહોંચ્યા શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજને નિર્ગુણ સ્વામી સંસ્થાની જંગમ મિલકત માત્ર એ બધા સાથે ચાલતા હતા અને સ્ટેશને પહોંચ્યા અને ત્યાં ગાડીમાં તો ભીડ હતી અગાઉથી કઈ ટિકિટની વ્યવસ્થા નહીં થયેલી કારણ કે શાસ્ત્રીજી મહારાજ ને સવારે સંકલ્પ થયો કે આજે આપણે બોચાસ સાંજે પહોંચવું જ સ્ટેશને પહોંચ્યા પછી હરિભક્તો એ વાત કરી કે સ્વામી રહેવા દો આપણે એવું તો કાલે જઈએ આપણે પાછા જઈએ ઘોડાગાડી કરેલું આટલી ભીડ છે સ્ટેશન ઉપર અને આ ગાડી માટે ભીડમાં પણ જગ્યા નહીં મળે શાસ્ત્રીજી મહારાજ કે જો એકવાર સંકલ્પ કર્યો એટલે પછી પૂરો જ કરવાનો એમની તો આવી વીર વૃત્તિ હતી જબરજસ્ત એટલે બધા ઊભા રહ્યા યોગીજી મારે તો કંઈ બોલ્યા નહીં આમ આંખ બંધ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા ઉપર માથે ત્રણ પોટલા પોટલા નીચે સ્ટેશન ઉપર મૂકવાની પણ જગ્યા નહીં એટલે કદાચ આમ મૂકે પણ આમ હળફેટે ચડી જાય અથવા તો કોઈ આમ કોઈના પગમાં ભરાઈ જાય એટલી બધી ભીડ હતી એટલે માથે જ પકડી રાખેલા અને પછી ટ્રેન આવી થર્ડ ક્લાસની ટિકિટ માંડ માંડ લીધી અને પછી એટલે થર્ડ જ જતો ને એમાં ટ્રાવેલિંગ કરવાનું હતું તો એના ડબ્બામાંય જગ્યા નહીં અને ત્યાં તો પાછી બધી આપણી મર્યાદાઓ હોય ને પાછા ચડે ને પાછા બૈરા અંદર હોય ને સ્પર્શ થઈ જાય તો ઉપવાસ પડે ને આ તે બધું કેટલો તો પ્રશ્ન હતો એટલે એ જે લોકલ ટ્રેન હતી ને એમાં એક ડબ્બો છે ને બધું માલગાડીનો ભરાયેલો હતો ભેગો એમાં કઈક બધું લઈ જતા એમાં સોડા બોટલ પેલી સોડાની બોટલ્સ આવે ને એને બધા આઈસ બધા મોટી મોટી પાટો બરફની ને બધું હતું એટલે એ ડબ્બામાં પેલા હરિભક્ત કીધું સ્વામી હું ટીટી સાથે વાત કરીશ સ્વામી ચઢી તો જાવ કે છે એટલે એ ડબ્બામાં શાસ્ત્રીમાં જો પ્રમુખ અને નિર્ગુણ સાહેબ ત્રણે ચડ્યા અને પછી ત્યાં બેસવાની જગ્યા જ નહીં કારણ કે બધે સોડા બોટલ જ હતી ચારે બાજુ અને જે આ ત્રણ જણાને ચડતા જોયા બીજા લોકોને સ્ટેશન ઉપર એમ થયું કે આ એક ડબ્બો આમે ચડવા જેવું લાગે છે ચડતા તે બીજા બીજા બધા માણસો ભીડ થઈ અને બરફની પાટો અને બે ચાર જણા પડ્યા તો બરફની પાટ ઉપર પડે ને સોડા બોટલ ઉપર પડ્યા વળી કોઈ ખીજાડું ને પાછા પેલા ટીટી ને મનાય ને ત્રણેય મહાપુરુષો બધા ઊભા રહ્યા તે ઊભા ઊભા જર્ની અને પેલા પેસેન્જરના ડબ્બામાં તો શું હોય ઉપર પેલો પેલું પણ હોય પકડવા માટે દંડો પણ હોય આમાં માલગાડીમાં ના હોય પકડવા માટે એટલે સાઈડમાં પેલું પકડીને ઉભા રહેવાનું એમાં કે પકડવા કે હેન્ડલ કેવું ના હોય આમ ખાલી આમ વોલ ઉપર હાથ મૂકીને અથવા તો કે આમ રિવેટ જેવું આમ પકડીને ઊભા રહેવાનું એવી રીતે બધા ઊભા રહ્યા અને પાછું તે સમયે પરિસ્થિતિ કેવી બરફની પાટો હતી નીચે બધું પાણી હતું એટલે પોટલા પાછું ટ્રેનમાં બેઠા પછી નીચે તો ઉતરાય જ નહીં ખ્યાલ એટલે ટ્રેનમાં હતા છતાં યોગીજી મહારાજે બોચા અમદાવાદથી પેટલા સુધી પોટલા તો માથે જ રાખ્યા હવે એક કેવી પરિસ્થિતિ કહેવાય કેટલો ભીડો કહેવાય અને પછી ત્યાં એટલી ગીરદી એટલી ભીડ અને ત્રણેય જણા ઊભા ઊભા છેક પેટલા ઉતર્યા અને ત્યાંથી પાછું ગાડું કરી આપેલું તો રાત્રે બોચાસન પહોંચ્યા યોગીજી મહારાજ આ પ્રસંગની સ્મૃતિ ઘણી વખત કરતા મંગળ પ્રવચનમાં કારણ કે ગુરુ એવું સુખ આવ્યું એવો ભીડો થયો અને પણ તોય શાસ્ત્રીજી મહારાજ સાથે હતા તે આનંદ આનંદ થઈ ગયો તે અત્યારે એકદમ સ્મૃતિ થાય છે હવે આમાં ક્યાં સ્મૃતિ કરવા જેવું છે અને ક્યાં આમાં આનંદ આવે એવું છે પણ આવો ભીડો પોતે વેઠતા અને આવો સત્સંગની બધી વૃદ્ધિ એ યોગીજી મહારાજે કરી છે પેલો પ્રસિદ્ધ પ્રસંગ આપણે જાણીએ છીએ કે રાત્રે સિત્તેર હરિભક્તો કાર્યાણી જતા આમ ભૂલા પડ્યા એટલે આમ બોલા નહીં પણ બસ બગડી અને સારંગપુર મંદિર આવ્યા શાસ્ત્રીમાં પૂછ્યું રાત્રે દોઢ વાગે કે જમ્યા કે બાકી છે તો બોલા કે સ્વામી મેં જમ્યા નથી હવે એકવાર પૂછી લીધું એટલે તો જમાડવાના ન થાય અને શાસ્ત્રીમાં અંતરમાં ભાવના અને બધાને સત્સંગ થાય એક લાગણી થાય એટલે કે ચલો જમાડીએ અને વ્યક્તિ કોણ રાત્રે દોઢ વાગે રસોઈ કરે રસોયા ના કરે મંદિરમાં પેઇડ માણસ હોય એ તમને છણકો કરી દે અને એ વખતે યોગીજી મહારાજ એક એમને સ્મૃતિમાં આવ્યા કે જોગીને જગાડું એ જગાડવા ગયા તે વખતે ભગવત સ્વરૂપદાસ બાજુમાં સૂતા તે ઉઠી ગયા અને શાસ્ત્રી મહારાજને કહ્યું કે સ્વામી હમણાં એક વાગે તો જોગી સૂતા જ અને ત્રણ વાગે તો પાછા ઉઠી જશે વહેલું સવારે આ મજૂરોના બધા રોટલાને બધું કરવું એટલે તમે કોઈ બીજાને કહો ત્યારે શાસ્ત્રીજી મહારાજ એકદમ આદ્ર ભાવે ભગવત સ્વરૂપદાસને કહ્યું કે ભગવત સ્વામી તમે કહો છો કે બીજાને કહો પણ અત્યારે મારું જોગી વગર બીજું કોઈ શોભાડશે નહીં એક જોગી મારું શોભાડી દેશે આ કેટલો વિશ્વાસ છે યોગીજી મહારાજ પ્રત્યે અને પછી યોગી મહારાજને ઉઠાડ્યા અને યોગીજી મહારાજ તમે જાગતા જેવા જતા સહેજ આમ વાત થઈને તરત જાગ્યા કે હા સ્વામી એમ શાસ્ત્રી મહારાજ તરત પથારી બેઠા થઈ ગયા બા પથારી તો હતું જ નહીં કોથળો જ હતો તરત બેઠા થઈ ગયા શાસ્ત્રી મહારાજ કે જોગી રસોઈ કરવાની છે એક બસ ભરીને હરિભક્તો આવ્યા બધાને જમાડવા છે હા સ્વામી હમણાં જમાડી દઉં અને યોગીજી મહારાજે રાત્રે દોઢ વાગે પોણા બે વાગે રસોઈ શરૂ કરી અને ત્રણ વાગે તો આમ પંગત પાડી દીધી અને બધાને જમાડી દીધા ત્યારે શાસ્ત્રીજીમાં બહુ રાજી થઈને એમને ભેટ્યા પણ જો કેટલો બધો ભીડો રાત્રે ઉઠીને બધી રસોઈ કરવી કેટલી બધી મોટી વાત છે આપણે તો સહેજમાં યુવક મંડળની આપણી સભા હોય અને વળી કઈક વિશેષ સભા હોય કે ભાઈ હરિજયંતિની પ્રત્યેક સભા છે અને બે યુવકોને કહ્યું તું પાથરના પાથર વહેલા હોય છે બેને કહ્યું કે તું મૂર્તિ આ લે મૂર્તિને તારે આસનને સ્ટેજને ગોઠવવાનું છે અને બેને કહ્યું હોય કે તું શરૂઆતના બૂટ ચંપલમાં ધ્યાન રાખજે પછી છેલ્લે પાછું તું આરતીની વ્યવસ્થા જોઈ લેજે એમાં તો આપણે જો સભા સ્થળે પહોંચ્યા ને પેલો આસનવાળોનો ચંપલ બૂટ ચંપલવાળો બે દેખાય નહીં સભાની શરૂઆતની પહેલી બે સેવાની ક્રિયા તો આપણે તો કેટલું બધું મગજ ફરી જાય અને કંઈક બોલી બેસે હવે કાયમ એ મોડો જ આવે છે અને ખબર જ નથી પડતી ને સેવા આપવાની જરૂરત નથી ને હવે સેવા આપવી જ નથી ને પ્રવચનો ત્યારે જ આવી જાય છે ને કેટલું બધું બોલી કાઢીએ આપણે પણ યોગીજી અક્ષર બોલ્યા વગર આખું જીવન ચરિત્ર આપણે વાંચીએ ને છ છ ભાગ એક પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં કે પ્રતિકૂળ વ્યક્તિ સાથે ડીલિંગ દરમિયાન યોગીજી મહારાજ ક્યારેય બોલ્યા જ નથી તો ક્લાઇમેક્સ કહેવાય કોઈ એક પ્રસંગે તો માણસ બોલી જાય ને એક પ્રસંગે તો કારણ કે એના જીવનકાળ દરમિયાન પાંચસો પ્રતિકૂળ પરિસ્થિતિ ને પાંચસો પ્રતિકૂળ વ્યક્તિઓ સાથે માણસે કામ કરવાનું થાય કોક વખત તો માણસ બોલી જાય ને કે આ મોકો માથા કૂટકે આ લોકો સમજતા જ નથી કંઈક ને કંઈક તો બોલી જાય ને નોટ ઓન અ સિંગલ ઓકેજન એક પણ પ્રસંગે યોગીજી મારા બોલ્યા નથી દેટ શોઝ કે એમના હૃદયમાં ફ્રોમ ધ બોટમ ઓફ ઇઝ હાર્ટ હી બિલીવડ ક્યા મારી સેવા છે